प्रजा माटे चालती फरती ऑफिस एटले वकील अश्विन भाई पटेल डभोई तालुका सीमड़िया जिला पंचायत बैठक पर चूंटायेला सभ्य जेव प्रजा ने तेओना प्रश्नों माटे चालती फरती ऑफिस तरीके जाणीता वकील अश्विन भाई पटेल ने जिला पंचायत ना उपप्रमुख तरीके वरणी करवामां आवता शुभचिंतकों और पत्रकारों द्वारा तेओनुं सन्मान करी तेओने अभिनंदन साथे शुभकामनाओं पाठवाई। डभोई तालुका सीमड़िया जिला पंचायत की बैठक पर विजय थयेल वकील अश्विन भाई पटेल अगाउनी अढ़ी वर्षनी टर्म शिक्षण समिति चेरमेन पदे रही चुकेला हाल आगामी अढ़ी वर्ष माटे जिला पंचायत उपप्रमुख तरीके वरणी करवामां आवता डभोई तालुका में भारे उत्साह जोवा मळ्यो। जेओनी थयेली निमणूक अंगे शुभचिंतकों अने डभोईना पत्रकारों द्वारा तेओनुं सन्मान करी अभिनंदन साथे शुभेच्छा पाठवी अने ज्यारे के सीनियर पत्रकार युसुफभाई फातियाए तेओने एक सवाल करता તમે તાલુકા મથકમાં ચાલતી ફરતી ઓફિસ તરીકે જાણીતા છો, હવે જિલ્લા પંચાયત છે અથવા તેનામાં માત્ર હળવા લક્ષણો છે, જિલ્લામાં પણ ચાલતી ફરતી ઓફિસ તરીકે પ્રજાની કામગીરી કરશો અને લોકોને વધુ જણાવ્યું કે બીમારી હોય છે, ક્યારે પાકે જીવના તરીકે પ્રમાણમાં જીવલેણ પણ હોય છે, લક્ષણો સામાન્ય રીતે ચાર લાકેના ત્રણ કર્મા જેવું દિવસ ભાગે શકે છે, નીતિ સાચી હશે, તીવ્રતા નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય અને સંતાનો દુખો માનસમાં કજવાળ ત્વચા પર વિશ્વાસ ખોલ્યો જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે, જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસ નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે। ગુજરાત પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ તેમજ વડોદરા જિલ્લાના મધ્ય ઝોનના પ્રભારી ગોરધનભાઈ ઝડપિયા સાહેબ, વડોદરા જિલ્લાના રાજેશભાઈ પાઠક સાહેબ, વડોદરા જિલ્લાના ધારાસભ્યો મારા મિત્ર શૈલેષભાઈ સોટા, કેતનભાઈ ઇનામદાર તેમજ અક્ષયભાઈ પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, વડોદરા જિલ્લાના સંસદ સભ્યો શ્રી રંજનબેન ભટ્ટ સાહેબ, મનસુખભાઈ વસાવા સાહેબ, ગીતાબેન રાઠવા સાહેબ, નાવનો ખૂબ ખૂબ આભાર માનું છું। વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મારી જે નિમણૂક કરી છે અને યથાયોગ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને પરિપૂર્ણ કરીશું અમે। તમામ જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને સંગઠનને સાથે રાખી વડોદરા જિલ્લામાં દરેક ગલીએ ગલીએ અને દરેક ઘરે ઘરે વડોદરા જિલ્લાની યોજનાઓ છે તે યોજનાઓ પહોંચાડીશું। મારી નિમણૂક થવા બદલ વડોદરા જિલ્લાના મારા શુભેચ્છકો, ભાજપના કાર્યકરો, મિત્રો, પત્રકાર મિત્રો, જેઓએ મને શુભેચ્છા પાઠવી છે તે તમામનો હું ખૂબ ખૂબ દિલના અંતઃકરણપૂર્વક આભાર માનું છું।